શ્રી સુખદેવજી કહે છે, રુકમણીજીનું એક એક અંગ ભયથી ધ્રુજી રહ્યું હતું, અતિશય શોકને લીધે મોઢું સુકાઈ ગયું હતું, ગળું રૂંધાઈ ગયું હતું, વ્યાકુળતાને લીધે તેમના કંઠમાંથી સોનાની માળા સરી પડી હતી, અને આ જ સ્થિતિમાં તેઓને ભગવાનના ચરણ પકડી લીધા, ત્યારે પરમ દયાળુ ભગવાન તેમણે ભયભીત જોઈને કરુણાથી ભીંજાઈ ગયા, તેમણે રુક્મીને મારી નાખવાનો વિચાર છોડી દીધો. તેમ છતાં રુક્મી ભગવાનનું અનિષ્ટ કરવાની ચેષ્ટાથી અટક્યો નહીં, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેને તેના જ ઉપવસ્ત્રથી બાંધી દીધો તથા તેની દાઢી મૂછ તથા માથાના કેશ મુંડીને તેને કુરૂપ બનાવી દીધો. ત્યાં સુધીમાં યાદવ સેનાએ જેમ હાથી કમળના વનને છુંદી નાખે તેમ શત્રુની સેનાને છુંદી નાખી. પછી તે યાદવ યોદ્ધાઓ શ્રી કૃષ્ણની પાસે આવ્યા ત્યારે જોયું કે રુક્મી દુપટ્ટાથી બંધાયેલો લગભગ મરી ગયા જેવો પડ્યો છે. તેને જોઈને સર્વશક્તિમાન ભગવાન બલરામજીને બહુ દયા આવી અને તેમણે તેને છોડી દીધો અને શ્રી કૃષ્ણને કહ્યું, કૃષ્ણ તમે આ સારું ન કર્યું, આવું નિંદિત કાર્ય આપણા માટે યોગ્ય નથી, આપણા સંબંધીની દાઢી મૂછ મુંડીને તેને કુરૂપ કરી દેવો એ તો એક પ્રકારે વધ કર્યા જેવું જ છે. ત્યારબાદ બલરામજીએ રુક્મણીજીને સંબોધીને કહ્યું, સાધ્વી તમારા ભાઈનું રૂપ વિકૃતિ કરી દેવામાં આવ્યું છે, આવું વિચારીને અમારા પર ખોટું લગાડશો નહીં, કારણ કે જીવને સુખદુઃખ આપનાર બીજું કોઈ નથી, તેને તો પોતાના જ કર્મોના ફળ ભોગવવા પડે છે. હવે શ્રી કૃષ્ણને કહ્યું, કૃષ્ણ જો આપણો સગો સંબંધી વધ કરવા યોગ્ય અપરાધ કરે તો પણ તેને આપણા દ્વારા મારી નાખવો યોગ્ય નથી, તેને છોડી દેવો જોઈએ, તે તો પોતાના અપરાધથી જ મરાઈ ચૂક્યો છે, મરેલાને ફરી શું મારવો. પછી રુક્મિણીજીને કહ્યું, સાધ્વી બ્રહ્માજીએ ક્ષત્રિયોનો ધર્મ એવો બનાવ્યો છે કે સગો ભાઈ પણ પોતાના ભાઈને મારી નાખે છે, તેથી આ ક્ષાત્ર ધર્મ અત્યંત ભયંકર છે. ત્યાર પછી શ્રી કૃષ્ણને કહ્યું, ભાઈ કૃષ્ણ એ બરાબર છે કે જે લોકો સંપત્તિના મદમાં આંધળા બની ગયા છે અને અભિમાની છે તેઓ રાજ્ય પૃથ્વી પૈસા સ્ત્રી માન પરાક્રમ અથવા કોઈ પણ કારણે પોતાના બંધુઓનો પણ તિરસ્કાર કર્યા કરે છે. હવે તેઓ રુક્મિણીજીને કહેવા લાગ્યા, સાધ્વી તમારા ભાઈ બંધુઓ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દુર્ભાવ રાખે છે, અમે તેમના કલ્યાણ માટે જ તેમને યોગ્ય દંડ આપ્યો છે, તેને તમે અજ્ઞાનીઓની જેમ અમંગલ માની રહ્યા છો, આ તમારી બુદ્ધિની વિષમતા છે. દેવી જે લોકો ભગવાનની માયાથી મોહિત થઈને શરીરને જ આત્મા માની લે છે તેમણે જ આવો આત્મમોહ થાય છે કે આ મિત્ર છે આ શત્રુ છે અને આ નિષ્પક્ષ છે. સમસ્ત દેહધારીઓનો આત્મા એક જ છે અને કાર્ય કારણથી માયાથી તેનો કોઈ સંબંધ નથી. જલ અને ઘડા વગેરેમાં ઉપાધિ ભેદને જેમ સૂર્ય ચંદ્રમા વગેરે પ્રકાશિત પદાર્થો અને આકાશ અલગ અલગ દેખાય છે પરંતુ છે એક જ, તે જ પ્રમાણે અજ્ઞાની લોકો શરીરના ભેદથી આત્માનો ભેદ માને છે. આ શરીર આદિ અંતવાળું છે, પંચભૂત પંચ પ્રાણ તન માત્રા અને ત્રિગુણ જ આનું સ્વરૂપ છે. આત્મામાં તેના અજ્ઞાનથી જ આની કલ્પના કરવામાં આવી છે અને તે કલ્પિત શરીરમાં હું અને મારાપણું જ તેને જન્મ મૃત્યુના ચક્રાવમાં લઈ જાય છે. સાધ્વી નેત્ર અને રૂપ બંને સૂર્ય દ્વારા પ્રકાશિત થાય છે, સૂર્ય જ તેમનું કારણ છે, તેથી સૂર્યની સાથે નેત્ર અને રૂપનો ન તો ક્યારેય વિયોગ થાય છે ન સંયોગ. આ જ પ્રમાણે સમસ્ત સંસારની સત્તા આત્મસત્તાને કારણે જણાય છે.
समस्त संसारनो प्रकाश आत्मा ज छे। पछी आत्मानी साथे बीजा असत पदार्थोनो संयोग अथवा वियोग थय ज केवी रीते शके। जन्म लेवो, रहेवू, वधवू, बदलावू, घटवू अने मरी जवू आ बधा विकारो शरीरना ज छे, आत्माना नथी। जेम कृष्ण पक्षमा कलाओनो ज क्षय थाय छे, चंद्रमानो नहीं, परंतु अमासना दिवसे व्यवहार लोकमा लोको चंद्रमानो क्षय कहता सांभड़ता होय छे। तेज प्रमाणे जन्म मृत्यु वगैरे बधा विकारो शरीरना ज होय छे, परंतु लोको तेने भ्रमवश पोताना पोताना आत्माना मानी ले छे। जेम सुतेलो पुरुष कोई पदार्थ न होवा छता स्वप्नमा भोक्ता भोग्य अने भोग रूप फळनो अनुभव करे छे, तेज प्रमाणे अज्ञानी लोको मिथ्या संसार चक्रनो अनुभव करे छे। तेथी साध्वी अज्ञानना कारणे थवा वाड़ा आ शोकने त्यजी दो। आ शोक अंतःकरणने शोषी ले छे, तेने मोहित करी दे छे। तेथी आने छोड़ीने तमे पोताना स्वरूपमा स्थित थई जाओ। श्री शुकदेव जी कहे छे, परीक्षित ज्यारे बलराम जीए आ प्रमाणे समझाव्या त्यारे सुंदर अंगवाड़ा रुक्मिणी जीए पोताना मनना शोकने दूर करी विवेक बुद्धि थी मननु समाधान कर्यु। रुक्मिणी सेना अने तेना पराक्रमनो नाश थई चुक्यो हतो, मात्र प्राणज बच्या हता। तेना चितना बधाज आशा अरमानो व्यर्थ थई चुक्या हता अने शत्रुओए अपमानित करीने तेने छोड़ी दीधो हतो। ते पोताने कुरूप करी दीधो होवाथी दुखद स्थिति भूली शकतो न हतो। तेथी तेने पोताने रहेवा माटे भोजकट नामनी एक बहु मोटी नगरी वसावी। तेने पहलेथी एवी क्रोधपूर्वक प्रतिज्ञा करी हती के दुर्बुद्धि कृष्ण ने मार्या विना अने पोतानी बहन ने पाची लाव्या विना हूँ कुंडिनपुर में प्रवेश नहीं करूँ। तेथी ते त्याज रहियो। परीक्षित भगवान श्री कृष्ण आ प्रमाणे बधा राजाओं ने जीती लीधा अने विदर्भराज कुमारी रुक्मिणी जी ने द्वारका लावीने तेमनु विधिपूर्वक पाणी ग्रहण कर्यु। हे राजन, ते समय द्वारकापुरी में घेर घेर उत्सव थवा लाग्यो, केम न थाय त्याना बधा लोकोनो यदुपति श्री कृष्ण में अनन्य प्रेम हतो। त्याना बधा स्त्री पुरुषोए उज्जवल मणिजड़ित कुंडलो अने जात जातना सुंदर वस्त्रों पहेर्या हता अने आनंदपूर्वक वरवधु श्री कृष्ण अने रुक्मिणी जी ने जुदी जुदी भेटो आपता हता। ते समये द्वारकापुरी नी शोभा पण अपूर्वा हती। क्यांक मोटी मोटी धजाओ ऊंचे स्वर्गने स्पर्शती हती। चित्र विचित्र माळाओना वस्त्रोना अने रत्नोना तोरणो मंगल वृद्धि करी रह्या हता। प्रत्येक दरवाजे मंगल कड़शो नित्य मंगलनी साक्षी पूरता हता। जड़थी भरेला कड़श तथा अगरना धूप दीपना दर्शन थता हता। जाने आजे नगरी उल्लासमय बनी होय एम लागतु हतु। मित्र राजाओ भगवानना लग्नमा पधार्या हता। हाथियोना मदोथी मार्गो सुगंधित हता। द्वारे द्वारे केड़ना स्तंभो राजमार्गोनी बन्ने हरोड़मा सोपारीना वृक्षो शोभी रह्या हता। कुरु सृंजय केक्य विदर्भ यदु कुंती देशना राजाओ परस्परना वेरजेर विशरी द्वारका पधारी आनंदमा अभिवृद्धि करता हता। ज्यां त्यां रुक्मिणी हरणनी ज गाथा गवाती हती। ते सांभळीने अन्य देशोना राजाओ अने राजकन्याओ अत्यंत विस्मित थई गया हता। महाराज भगवती लक्ष्मी जी ने रुक्मिणीना रूपमा साक्षात लक्ष्मीपति भगवान श्री कृष्णनी साथे जोईने द्वारकावासी स्त्री पुरुषोने परम आनंद थयो। दशमा स्कंधना उत्तरार्ध अंतर्गत रुक्मिणीना विवाह मानो 54मो अध्याय समाप्त। जय श्री कृष्ण।